धोरण चार विषय अंग्रेजी विद्यार्थी भाई बहनों गुड आफ्टरनून। आपणे रिविजन करी रह्या छे। पहला मैं तमने अंको विषे थोड़ी समझ आपी थी। अंकोमां 1-20 सुधी समझाव्युं। ए पछी आल्फाबेट तरफ आपणे आगळ वध्या हता। आल्फाबेटमां तमने पहली अने बीजी कैपिटल अने स्मॉल लेटर शीखवाड्या। एमां आपणे केटलाक आ रीते कैपिटल लेटर्स ने स्मॉल लेटर्स साथे जोड्यो ए पण मैं तमने समझाव्युं। त्यार पछी अंकोमां पण मैं तमने समझाव्युं। 1-2-3-4 बराबर 20 सुधी स्पेलिंग को साथे समझाव्युं। ख्याल छे दरेकने? हां। अने ए पछी એમાં પણ આપણે કેટલું શીખ્યા, શું શીખ્યા કે ખૂટતા અંકો મૂકો એ શીખવા, બરાબર એવી રીતે એવી સીડીમાં પણ ખૂટતા અંકો મૂકો એ તમારે સમજવાનું હોય। પણ એ ક્યારે તમે કે તમને એવી સીડી આલ્ફાબેટ સ્મોલ અને કેપિટલ લેટર્સ આવડતા હતો, બરાબર। હવે એમાં આ રીતે મેં તમને આ પણ શીખવાડ્યું। હવે આપણે આગળ વધીશું। પુનરાવર્તનમાં શું આવે છે, કેટલીક એક્શનો આપણે જોઈએ, બરાબર। ગેટ અપ એન્ડ ડાન્સ યુનિટ 1 એમાં આ પ્રમાણેની કેટલીક એક્શનો હતી, બરાબર। એમાં શું હતું, એક્શન વર્ડ્સ હતા, એ એક્શન વર્ડ્સ આપણે જોયેલા। હવે એક્શન વર્ડ્સ કેવી રીતે જોયેલા, તો એમાં ચિત્ર સાથે આપણે જોયું। અહીંયા આગળ તમને ચિત્ર પણ આપ્યું। હવે ચિત્ર છે એમાં શું છે, તો આ જે દરેક છે દરેક ચિત્ર છે એમાં બે એક્શન વર્ડ આપ્યા છે, એક સાચું છે અને ખોટું છે। એમાં જે ખોટું છે એ એક્શન વર્ડ આપણે કાઢી નાખવાનું છે અને જે સાચું છે એની સામે રાઈટ કરવાનું છે। એટલે આ રીતે આવા કેટલા એક્શન વર્ડ આપણે ઘણા બધા શીખ્યા હતા, એમાં કેટલા એક્શન વર્ડ છે એ હું તમને અહીંયા આગળ લખીને સમજાવું છું। SIT બેસવું। હવે અહીંયા આ કયા ચિત્રમાં આવે છે, તો અહીં એક છોકરો બતાવે છે। છોકરો ક્યાં બેઠો છે, ચેર ઉપર, એટલે કે ખુરશી પર। હવે એમાં બે આપ્યું છે આપણને, જુઓ, સ્ટેન્ડ અને સીટ, બરાબર। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને લખો, તો એમાં કયું આવશે પહેલું, આ સીટ શબ્દ લખ્યો છે, તો આ સીટ છે એ સીટ અહીંયા આગળ આવે, એટલે અહીં આગળ જે છે એ ચિત્ર તમને આ રીતે પરીક્ષામાં પેપરમાં દોરી નાખે તો જે કયો શબ્દ છે એ તમારે જોવાનો, બરાબર। અને કઈ એક્શન છે, એક્શન વર્ડ, એટલે એક્શન પણ જોવાની અને વર્ડ પણ જોવાનો, પછી જે વર્ડ તમારે સાચો છે કે ખોટો એ તમે લખી શકો, બરાબર। ત્યાર પછી અહીંયા પહેલું ચિત્ર છે એમાં શું છે, છોકરો છે, બે બતાવે છે, રન અને વોક। તો રન એટલે શું છે, એનું અર્થ શું થાય છે, દોડવું। બે છે, એક સાચું ને ખોટું, ચિત્રમાં છોકરો શું કરી રહ્યો છે, દોડે છે, બરાબર। એટલે સાચું શું આવશે, રન, તો એ રન સાચું છે, એ આ લીટી કરીને અહીંયા આગળ આપણે લખવાનું, આ બધું આપણા પુસ્તકમાં આવી ગયું, બરાબર। પણ હું તમને હવે અત્યારે રિવિઝનમાં આ તમારી જે સ્વાધ્યાય પોથી છે એ પ્રમાણે સમજાવું છું। ત્યાર પછી ત્રીજું ચિત્ર છે, અહીં શું છે જુઓ, એક છોકરી છે, બરાબર, શું કરી રહી છે, ખાઈ રહી છે। ખાવું એટલે શું આવે, ઈટ, શું આવશે, ખાવું। હવે એ ખાય છે અને બીજો એક શબ્દ છે ડ્રિંક, બે શબ્દ એટલે ડ્રિંક નથી કરતી, ચિત્ર જોવાનું ધ્યાન નથી, બરાબર। ડ્રિંક કરતી હોય તો આપણે આવે એના હાથમાં, પણ શું કરી રહી છે, ખાઈ રહી છે, એટલે ડ્રિંક શબ્દ કાઢી નાખવાનો, ઈટ નીચે લીટી દોરવાની, રાઈટ કરવાનું અને આ લીટીમાં આપણે ઈટ શબ્દ લખવાનો। એટલે આ જે ત્રણ ચિત્ર છે એ ત્રણ ચિત્રના જવાબ અહીંયા આપણે તમને લખીને બતાવ્યું। ત્યાર પછી પાછળ આપણે જોઈશું, આ ચિત્ર છે
अथवा राइट करीशुं अने आ जे लीटी छे लीटीमां शुं लखीशुं ड्रिंक ड्रिंक पीवू ड्रिंक पीवू डी आर आई एन के ड्रिंक એટલે પીવું ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું ત્યાર પછી છે જુઓ શું બતાવ્યું છે ચિત્રમાં શું બતાવ્યું છે દેખાય છે તમને રીડ વાંચવું રીડ આ રી એ રી રીડ कई एक्शन छे वांचवा बराबर रीड रीड वांचु अने राइट राइट એટલે લખો પણ લખતો નથી વાંચી રહ્યો છે એટલે શું આવશે રીડ હવે આ જે વર્ડ્સ મેં લખ્યા છે ને એ દરેક વર્ડ્સ તમારે વારંવાર વાંચવાના અને આવડે તો એને વાંચતા આવડે તો એને મોઢે કરવાની પણ આપણે થોડી થોડી કોશિશ કરવાની બરાબર એટલે તો જ થોડું થોડું આવડે ને અને વાંચતા આવડે તો જ તમે પરીક્ષામાં લખી શકો ને વાંચતા ન આવડે તો એનો જવાબ આવડે ન પછી આગળ આ જોઈશું એક નાની બાળકી બતાવે છે શું છે સ્ટેન્ડ એન્ડ સીટ બે છે સ્ટેન્ડ એન્ડ સીટ તો ઊભી રહે છે કે સ્ટેન્ડ बराबर स्टैंड एस टी ए एन डी एस टी ए एन डी एस टी ए एन डी स्टैंड એટલે ઊભા રહે ત્યાર પછી છે જુઓ થ્રો કિક દડો છે દડો થ્રો નથી ફેંકતા નથી શું કરી રહ્યા છે પગ વડે લાત મારે છે એટલે થ્રો નહીં ના થ્રો કાઢી નાખવાનું અને કિક શબ્દ કિક શું આવશે લાત મારવી કિક લાત મારવી કિક કે આઈ સી કે આઈ સી કે કિક એટલે લાત મારવી કે આઈ સી કે આઈ સી કે કિક એટલે લાત મારવી આપણે બોર્ડ રમતા હોય છે ને પગ વડે લાત મારી રમીએ છીએ ને એટલે આ કાઢી નાખવાનું છો અને કિક રવાની પછી અહીં ચિત્ર શું દેખાય છે શું દેખાય છે રટુ મોણ છે નાની બાળકી છે રડતું દેખાય છે તમને જુઓ છે ફેસ રડતો છે ને બે શબ્દ આપ્યા છે લાફ ક્રાય એન્ડ લાફ ક્રાય રડવું ક્રાય શબ્દ રાખવાનો અને લાફ શબ્દ કાઢી નાખવાનો સાચી કે રોંગ છે અને ક્રાય અહીં આગળ આપણે લખી દઈશું સમજ પડે છે પછી અહીં શું છે દસ નંબર છેલ્લું ચિત્ર છોકરી શું કરી રહી છે દોરડું કૂદે છે ને ચાલે છે વોક એન્ડ સ્કીપ સ્કીપ એટલે દોરડા વોક નથી વોક એન્ડ સ્કીપ દોરડા કૂદવા ખ્યાલ આવ્યો એટલે આ જે ચિત્ર છે એ ચિત્ર આપણે જોયા ને એ ચિત્ર પ્રમાણે મેં તમારી આગળ બતાવ્યા તમને ચિત્ર અને ચિત્ર આ રીતે બતાવીને તમને સમજાવ્યું જે સાચું છે એ આપણે ચિત્ર સામે જે લીટી આપી છે એ લીટીમાં દોરવાનું છે અને લખવાનું છે હા સોરી બરાબર એટલે આ રીતે આપણે દસ સુધી શીખ્યા એમાં સમજ પડી દરેકને એટલે આ ચિત્ર પ્રમાણે તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય ને તો તમારે સ્વાધ્યાય પોથી આ પ્રમાણે ઘરે તમે પૂરી શકો છો બરાબર અને ન હોય તો તમારે એમને વાંચવાનું કારણ એમને નહીં પણ ચોપડીમાં બધા શબ્દ આપી દીધા મેં બધા શબ્દ તમને સમજાવ્યા બરાબર આ બધા જ એક્શન વર્ડ આપણે સમજ્યાતા એ પ્રમાણે ચોપડીમાં આપ્યું અને ચોપડીમાંથી જ અહીં આગળ આપણને પુનરાવર્તન રૂપે સ્વાધ્યાય પોથીમાં આપ્યું છે એટલે હું સ્વાધ્યાય પોથી તમને ચોપડી પ્રમાણે રિપીટ કરાવું છું બરાબર.
थैंक यू विद्यार्थी भाई बहनों, आगळ काले ફરી બીજું સમજીશું.